અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી. પોરબંદરમાં અવિરત વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજે ફરી વરસાદની શરૂઆત સાથે લોકોની ચિંતામાં વધારો થયો છે. થોડા પાણી ઓસર્યા નથી ત્યાં વધારે વરસાદની શરૂઆત થઈ છે. ઘરમાં સફાઈ બાદ પાણી ફરી વળતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ચિંતામાં મુકાયા છે. જળબંબાકારની સ્થિતિ પોરબંદર ખાતે જોવા મળી છે. પોરબંદરમાં અવિરત વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં જે 24 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે તેના કારણે સમગ્ર જે શહેર છે તે જળબંબાકાર થઈ ચૂક્યું હતું. ત્યારે આપણે હાલ રાજીવનગર વિસ્તારમાં છે જ્યાં આજે જે વરસાદી પાણી છે તે ઓસરિયા છે. ત્યારે આપણે ઘરની મુલાકાતે આવ્યા છે. આ જે ત્રિવેદી પરિવાર છે તેમનું જે ઘર છે તેની પરિસ્થિતિ આપ જોઈ શકો છો. આજે પાણી ઓસર્યા બાદ તેમના જે ઘરની જે પરિસ્થિતિ છે, શું નુકસાની છે, કઈ રીતની આખું તેમણે રાત જે વિતાવી હતી તેને લઈને આપણી સાથે અહીંના જે ફેમિલીના મેમ્બરો છે તેમની સાથે વાત કરીએ. જે વરસાદ પડ્યો હતો, આવો વરસાદ તમે કોઈ દિવસ જોયો હતો અને કેવી પરિસ્થિતિ હતી? અમારું 30 વર્ષ મકાન છે. 30 વર્ષમાં પરિસ્થિતિ જોઈ નથી. એના પહેલી વાત થઈ છે અને મારા બધું બહુ નુકસાન થઈ ગયું. મારા સોફા જ્યાં આખું થઈ ગયું અને આ 30 વર્ષમાં કોઈ બી અમે કઈ આવું જોઈ નથી. આ પહેલી વાર વરસાદને પાણી આવ્યું. કોઈ તંત્ર થોડું કરું પછી મોડેથી કામ કર્યું અને પાણી રાતના 4 વાગ્યા અમે આખી રાત જાય ગયા બધા અને 4 વાગ્યા પછી પાણી ઉતરા થયેલા પહેલા બધા કામ કરીએ છીએ. હવે જે સફાઈ થાય ત્યારે અમે પાછું આગળ ધીમે ધીમે વધશું. બિલકુલ, જે રીતે પોરબંદરમાં જે વરસાદ પડ્યો હતો તેમણે લોકોને જે 1983ની જે ઉનાળો હતી તેમની યાદ અપાવી હતી. બીજા અહીંના જે ઘરના જે મહિલા છે તેમની સાથે વાત કરીએ. જે રીતે આખો વરસાદ પડ્યો, ઘરમાં પાણી ભરાયા હતા, એના કારણે તમારે ઘરની અંદર કેટલું પાણી હતું ને કેવી નુકસાની કઈ પ્રકારની થઈ છે? ઘણી બધી નુકસાની થઈ છે. અમારે સોફા, ટીવી, ફ્રીજ બધું તરતું છે અને અમારી અનાજ કોઠી ઊંધી વળી ગઈ. એવું બધું થયું હતું. આ બધું સામાન ને બધું અમને હાર તો હારવાની આ સીડી ઉપરથી પડી જતા હતા એટલે અમે હારીએ ન થઈતા થાય એટલો વરસાદ એ હતો. પાછું આ પાણી ભરાશે અમને ખાસે તો અમે ક્યાં જાશું કરી. આ ઉપરથી પાણી આવતું હતું, 3-4 પગથિયા તો પાણી આવી ગયું એટલે અમારે વિચાર થયો કે અમે ક્યાં જાશું. અમે વિચાર કરતા હતા બધે ફોન કરે ત્યારે ફોને ઉપડવા જોઈએ ને બધે કોઈ તંત્ર કે કોઈ આવ્યું તો એ પૂછવા માટે કોઈ રાજકીય આગેવાનો જવું પડે? કોઈ નતું હોય. અમે બધા અમે તો ફોન કરી કેતા કે અમારે રાજુનગર માં પાણી ભરાઈ છે અને અમે કેવી રીતે આમ બધું કરીએ. બિલકુલ, જે રીતે જે અહીંના જે સ્થાનિકો છે જેમના ઘરોમાં પાણી ભરાયા હતા તેના કારણે અહીંના જે ઘરની જે ફર્નિચર હોય કે પછી રાશન હોય, ઘર વખરી હોય સંપૂર્ણપણે જે પલળી ચૂક્યા છે જેના કારણે તેઓને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. પોરબંદર વાસીઓને આ જે પૂરની જે 1983ના જે પૂરના ઓનારો હતી જેમાં ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા તેની યાદ અપાવી દીધી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર.